અરવલ્લીના ઈસરી પોલીસ મથક વિસ્તારની મોટી મોરી ગામેથી ખેતરમાંથી મળેલ મૃતદેહમાં હત્યાની ફરિયાદ નોંધાઈ અને બે આરોપીઓ સગાભાઈની ધરપકડ કરી જેલ ભેગા કર્યા. ત્યારબાદ 5 મહિના પછી મૃતક યુવક વતન પરત આવતા ચકચાર મચી જવા પામી છે. ખરેખર જો મૃતક યુવક જીવે છે તો પોલીસે દફનાવી દીધેલ મૃત્યુ કોનો હતો તે અંગે રહસ્ય છુપાયેલું જોવા મળ્યું છે. સાથે સાથે આરોપીઓએ હત્યા કર્યાનું કઈ રીતે કબૂલ કર્યું સમગ્ર બાબતે અનેક સવાલો સાથે જોઈએ એક અહેવાલ. ઈસરી પોલીસ મથક હેઠળના રાજસ્થાન સરહદે આવેલ મોટી મોરી ગામે ગત 6 ફેબ્રુઆરીના રોજ ખેતર પાસે એક યુવકનો મૃતદેહ ચાદરમાં લપેટેલ હાલતમાં મોડી આવ્યો હતો. જે બાબતે શરૂઆતમાં પોલીસે અજાણ્યા યુવક સમજી અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો અને મૃતદેહને પીએમઆરથી મોકલ્યો હતો. પરંતુ જે તે વખતે આ મૃતક યુવકના હાથે લખેલ લખાણ અને જમણા પગમાં સળિયો નાખેલ હોવાની ઓળખ કરી આ મૃતદેહ રાજસ્થાનના રાજતાપલ ગામના ઈશ્વર માનાથનો હોવાનું બહાર આવ્યું અને સમગ્ર બાબતે ઈસરી પોલીસે મૃતકના સગાભાઈઓની હત્યાના આરોપી બનાવી મૃતદેહને જમીનમાં દફનાવી અંતિમ વિધિ કરી આરોપીઓ સગાભાઈને જેલમાં ધકેલી. ઈસરી પોલીસે સમગ્ર બાબતે પડદો પાડી દીધો. પરંતુ આ ઘટનાને 5 મહિના બાદ મૃતક ઈશ્વર માનાથ પોતાના વતન ખરપેટા પરત આવતા ઘરના સદસ્યો પણ ઘડીક વિચારમાં પડી ગયા અને સમગ્ર ઘટનામાં એક નવો જ વળાંક આવ્યો છે. ત્યારે ખરેખર જો ઈશ્વર માનાથની હત્યા નહોતી થઈ તો આ મૃતદેહ કોનો હતો? પોલીસે મૃતક ઈશ્વર માનાથના ભાઈઓ અને એના જ ભાઈએ ઈશ્વરની હત્યા કરી હોવાની કબૂલાત કઈ રીતે કરાવી એ એક પ્રશ્ન છે. આ સમગ્ર ઘટનામાં કોઈ ભેદ રહસ્ય છુપાવેલ છે? હાલ તો મૃતક ઈશ્વર માનાથ પોતાના વતન પરત આવતા પરિવારમાં ખુશીનો માહોલ છે. સાથે સાથે ઈસરી પોલીસની શંકાસ્પદ ભૂમિકાને લઈ પણ સાચી તપાસની માંગ કરી રહ્યા છે અને જેને 5 મહિના પહેલા મૃતક ગણાવ્યા એ ઈશ્વર માનાથે પણ જણાવ્યું કે હું મજૂરી કામરથી જૂનાગઢ ગયો હતો. લોકડાઉનના કારણે ફસાઈ ગયો હતો તો મારી જગ્યાએ અમારા નામે પોલીસે બીજા કોઈનો મૃતદેહ દફનાવી મારા ભાઈઓને ખોટી રીતે જેલમાં મોકલ્યા છે અને ખોટી રીતે હત્યા કરી હોવાનું કબૂલાત કરાવે છે. સમગ્ર ઘટનામાં ઈસરી પોલીસની શંકાસ્પદ ભૂમિકા સામે આવી છે. શરૂઆતથી જ મૃતદેહ મળ્યા બાદ ઈશ્વરના સસરા આવે છે અને મૃતદેહ તેમના જમાઈનો ઈશ્વરનો છે એવી ઓળખ આપે છે અને એ બાબતે ઈશ્વરના બે ભાઈઓને માતા મોતની અદાવતમાં હત્યા કરી હોવાનું જણાવે. બંને ભાઈઓને આરોપી બનાવી જેલ ભેગા કર્યા બાદ આજે જ્યારે ઈશ્વર માનાથ પરત આવ્યો ત્યારે મીડિયા સામે એના ભાઈએ જણાવ્યું તે મુજબ આ ઘટના બાદ ઈસરી પોલીસે 3 ભાઈઓને પરાણે આ મૃતદેહ તેના ભાઈ ઈશ્વરનો છે એવું કબૂલાત કરાવી અને જબરદસ્તી ગાડીમાં લઈ જઈ માર મારીને હત્યા કરી હોવાનું કબૂલાવ્યું અને મારા બંને ભાઈઓને જેલ ભેગા કર્યા. ઈશ્વર માનાથ મૃત્યુ પામ્યો હોવાની કબૂલાત પણ પોલીસે કરાવી લીધા બાદ તેના પરિવારજનોએ પણ ઈશ્વર માનાથનો ફોટો દિવાલ પર લગાવી દીધો હતો. પરંતુ એકાએક ઈશ્વર માનાથ જીવતો પરત આવ્યો અને પોતાના બંને ભાઈઓને ખોટી રીતે ઈસરી પોલીસે જેલ હવાલે કર્યા છે ત્યારે 5 મહિનાથી ઘરના આધારભૂત વ્યક્તિ જેલમાં જતા રહેતા ખાવાના પણ ફાંફા પડ્યા છે. ત્યારે ઈશ્વર માનાથના નામે દફનાવેલ મૃતદેહ કોનો છે અને કેમ ખોટી રીતે એને ફસાવવામાં આવે છે તે અંગે માંગણી કરી રહ્યા છે. જંગલ મેં લે જા કે ભી કરા યુ કે રહે થોડા બહોત ઓર ફિર જો ભી ઇનકી લોગ યે ઇતના ભાગા દોડી કી મજદૂરી કર રહે થે તો ઉનકા ભી ભરપાઈ કરના ચાહીએ પૂરી તરહ સે ઉનકો ભી પૈસા મિલના ચાહીએ ઓર જો હકીકત ઈશ્વર મનાથે વો તો યહી હૈ તો વો કોન હૈ ઉસકા જવાબ પુલિસ કરે ઈસરી પુલિસ થાને વાલે કરે ઓર મેડિકલ રિપોર્ટ કી જાંચ પૂરી કી થી ઉસકી રિપોર્ટ ભી સાથ મેં હોની ચાહીએ ઓર ઇસકે ઇસકે બિના હમ યે વો ઇનકો મતલબ જો હૈ વો ઉસકા નતીજા સહી તરીકે સે હોના ચાહીએ જો નતીજા હોના થા વો તો હુઆ હી નહીં જો જો ગલત હૈ ગલત ફેમી મેં ફસા કે યે લાશ હમકો પકડવા દી ઓર ઉન્હોને દફનાયા હૈ યહાં ઓર બાત તો વો પુલિસ જો થી લાસ્ટ તો વો પૂરી સડ ગઈ થી ક્યોંકી કોઈ પહેચાન હી નહીં રહા થા કે ઇસકે નામ પે ભી ઈશા થા ઇસકે પેર મેં સલિયા થા વો ભી નહીં દિખાયા ઇને ડોક્ટરો ને ડોક્ટરી કરતે તો પૂરી આખી તૈયારી હતી તો ફિર યે કોન હૈ યે ભી યે પુલિસ વાલે હી નિકાલેંગે. આ જે પ્રમાણે માહિતી મળી રહી છે જે પ્રમાણે આક્ષેપ થઈ રહ્યા છે ખરેખર વાસ્તવિકતા શું હતી? તારીખ 6/2020 ના રોજ વાઘપુર નિવૃત્ત તલાટી કે જેમના પત્ની સરપંચ છે તેઓએ પોલીસ સ્ટેશનમાં ફોન કરી તેમજ ફરિયાદ આપી જાહેર કરે
કે મોટી મોરી ગામની સીમમાં ચાદરમાં દોરીથી બાંધેલ એક લાશ છે, જેથી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પોસ્ટે ના હોય તપાસ કરતા કોઈ અજાણ્યા પુરુષની લાશ હતી. અને તપાસ દરમિયાન ઈશ્વરભાઈ ખાતુભાઈ મનાથ રહેઠાણ રાસ્તાપાલ તાલુકો સીમલવાળા રાજસ્થાનવાળાની લાશ મરનારના ભાઈ કુટુંબીજનો તથા મરનારની પત્ની તથા શાસ્ત્રી પક્ષનાઓએ ઓળખ કરેલી. આ લાશની ઓળખ થતાં લાશને અંતિમ વિધિ સારું મરનારના ભાઈ પ્રકાશભાઈ ખાતુભાઈએ સોંપેલી અને તેઓએ તેમના સમાજના રીતિરિવાજ મુજબ અંતિમ વિધિ પણ કરેલી. તપાસ દરમિયાન આ ઈશ્વરનું મૃત્યુ તેના ભાઈ પ્રકાશભાઈ ખાતુભાઈ મનાત તથા પારસ ખાતુભાઈ મનાતના હોય કરેલ હોવાનું જણાવેલું. આ મોત નિપજાવાનું કારણ આ મરનાર રાત્રિના 9 વાગ્યે રાત્રિના આ બંને આરોપીઓ બેઠેલા હતા ત્યારે આરોપી ત્યાં આવેલો અને બાપ એમના મમ્મી ને ઉપર આ ટૂંકમાં ઝઘડો થયેલ એમને એમના અંદર કે બા મરણ ગયેલ તો અમને બોલાવેલ કેમ નહીં, અને આવું કહેવા લાગતા પ્રકાશે ગુસ્સામાં આવી માથામાં કુવાડી મારી અને લોહી નીકળતા એનું મરણ થઈ ગયું. ત્યારબાદ એની લાશને તાલપત્રી તથા ગોદડીમાં સંતાડી દીધેલ. તેમજ નારણભાઈ કલાલની દુકાનેથી ખાટલો ભરવાની દોરી લેવી 5/2/2020 રોજ મોટરસાયકલ ઉપર લઈ લાશને મોટી સીમમાં નાખી આવેલ. જે તે સમયે આ લાશ મરનારના ભાઈ પત્ની સસરા તથા કુટુંબ માણસો ઓળખી બતાવેલ હતી, જે ઉપરથી આ મરનાર ઈશ્વરભાઈ ખાતુભાઈ મનાત હોવાનું પ્રસ્થાપિત થયેલ. આ બાબતે અમને કોઈ મૌખિક કે લેખિત રજૂઆત મળેલ નથી, પરંતુ મીડિયા દ્વારા માહિતીના આધારે તપાસની કાર્યવાહી હાલ શરૂ થઈ ગઈ છે.